बांसुरी जय घोष छे जळ हळता। એટલે વાત આટલી છે કે ધર્મ જે જાણે નહીં સમજે નહીં એ ધર્મમાં સ્થિર ન થઈ શકે, માટે ધર્મની શ્રદ્ધા જેને જોઈએ એને શ્રદ્ધાનું ચાર પ્રકારની શ્રદ્ધા બતાવી છે। શ્રદ્ધા એટલે શું? માનવું એ કે માનવાનું કારણ હોય, નિશાળમાં ભણે નહીં ને ભણેલા હારા કરે કે મારે નિશાળમાં જવું નથી, એ માણસ કેવો કહેવાય? મારે ડૉક્ટર ભાઈ નવું જવું નથી, ડૉક્ટર બધા સારા, તો એ કેવો કહેવાય? હું વકીલે ત્યાં જવું નહીં, મારે વકીલા જોઈએ નહીં અને વકીલો બધા સાચા છે એમ કહેતો છું। એ રીતે શ્રદ્ધા માટે જેને શ્રદ્ધા જોઈને પહેલી શ્રદ્ધા બતાવી છે નવ તત્વનો જાણકાર, જે નવ તત્વ જાણે નહીં, જે આચારો જાણે નહીં, જે આશ્રવ જાણે નહીં, જે સંવડ જાણે નહીં, એની શ્રદ્ધા બોધી કહેવાય। ઢોલ વાગે ઘણું અને ચીરી નાખો તો શું નીકળે અંદરથી? એટલે જે બહુ ફટાટોપ કરતા હોય એને તમે તત્વ પૂછવા માંડો તો શું થાય? આપણી વાત આટલી છે કે જે શ્રાવકો ભણતા નથી એને વ્યવહારથી સમકીથી શ્રાવક શ્રદ્ધાવાળા કહેવાય, વાસ્તવમાં એના હૃદયમાં પોલ હોય। શું મરણ આવે ત્યારે ગભરાઈ જાય, દુઃખ આવે ત્યારે મૂંઝાઈ જાય, શું દુઃખ કોઈને નહીં આવતું હોય? કૃષ્ણ મહારાજને દ્વારિકા આખી દાહ લાગ્યો અને બે જણ નીકળ્યા ત્યારે દુઃખ લાગ્યું હશે કે નહીં લાગ્યું હોય? આખું બધું લૂંટાઈ ગયું, ત્રણ રાજ્ય બધા લૂંટાઈ ગયા, છતાં ભગવાનનું શાસન હૃદયમાં હતું, નિર્ભય રીતે એ બે જણ નીકળ્યા બલદેવ વાસુદેવ। આપણી વાત એટલી છે કે શ્રદ્ધા જે લોકોને જોઈતી હોય એ લોકોએ ભગવાનનો માર્ગ જાણવો જોઈએ, સમજવો જોઈએ, વિચારવો જોઈએ, માટે સાધુ અને શ્રાવક બંનેને શાસ્ત્રો પ્રકરણો આચારો આ બધું જાણવું જોઈએ। અને આચાર જાણે એ આચાર આચરે ત્યારે તો પુણ્ય મળે, પણ આચારની રુચિના કારણે આચારને યાદ કરે ત્યારે પુણ્ય મળે। દસ વૈકાલિક સૂત્ર પાઠ કરે એને કેટલું પુણ્ય મળે? પાઠનું પુણ્ય મળે કે બધા આચારોને યાદ કરે, બધા આચાર ઉપર બહુમાન થાય એનું પણ પુણ્ય મળે। બધા આચાર રોજ આચરવાના હોય આચરી શકાય? જંગલના આચાર શહેરમાં ન આચરાય, આ શહેરના આચાર જંગલમાં ન આચરાય, પણ બધા આચારને યાદ કરે એટલા માત્રથી આચારની શ્રદ્ધા મજબૂત થતી જાય, આચાર આચરવાનું પુણ્ય મળે છે। માટે બધાએ આચારો ભણવા જોઈએ, વૈરાગ્યના ગ્રંથો ભણવા જોઈએ, ઉપદેશના ગ્રંથો ભણવા જોઈએ અને આત્માને ભાવિત બનાવવો જોઈએ। એટલે પહેલી શ્રદ્ધા છે નવ તત્વના જાણકાર બનવું, ભગવાનના શાસ્ત્રોના ભગવાનના માર્ગના જાણકાર બનવું, આને માટે બધા પ્રયત્ન કરજો। સુરી જય ઘોષ છે જળ હળતા, ગુણવય ભાવથી છે જગ માગતા, જાગ વૈરાગ્યથી મગ મગતા, સુરી જય ઘોષ છે મન ગમતા।